થોડીક જ ક્ષણોમાં અભિનંદન આપણા સૌની વચ્ચે હશે. પાકિસ્તાની સરહદના આ દ્રશ્યો આપ નિહાળી શકો છો. બસ હવે થોડુંક જ સમય, ગણતરીની મિનિટો અને ત્યારબાદ અભિનંદન આપણા ધરતી પર, આપણા દેશની બોર્ડર પર આપણી સમક્ષ હાજર હશે, જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. જો કે અભિનંદનની તસવીર જોવા માટે પણ અને અભિનંદનની સ્થિતિ હાલ કેવી છે તે જોવા માટે પણ લોકો આતુર હતા. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. પાકિસ્તાની મીડિયા દ્વારા આ તસવીરો હાલ બતાવવામાં આવી રહી છે. તે દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. આપણું જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન બસ થોડીક જ ક્ષણોમાં આપણી સરહદ પર હાજર હશે, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. તેવા આપણા વિંગ કમાન્ડર અભિનંદન આપ જોઈ શકો છો આ દ્રશ્યો. વિંગ કમાન્ડર અભિનંદન બસ આપણી ધરતી પર પગ મૂકશે થોડીક જ મિનિટોની અંદર. ભારત પહોંચી ચૂક્યા છે વિંગ કમાન્ડર અભિનંદન. તેઓને વિશેષ વિમાન દ્વારા અત્યારે તો અમૃતસરથી દિલ્હી લઈ જવામાં આવશે. જોકે તમામ એ લોકો અભિનંદનનો પરિવાર અને સેનાના તમામ જવાનો અભિનંદનને આવકારવા માટે વાઘા બોર્ડર પર ઉપસ્થિત છે. પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આજે દરેક દેશના નાગરિકને આ અભિનંદન પર ગર્વ થઈ રહ્યો છે. અભિનંદનની તસવીરો આપ જોઈ શકો છો. પાકિસ્તાની મીડિયા દ્વારા આ તસવીરો બતાવવામાં આવી રહી છે. એ જ તસવીરો મંતવ્ય ન્યૂઝ પણ આપને બતાવી રહ્યું છે. આપણા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન થોડીક જ ક્ષણોમાં લોકોની વચ્ચે હશે આપણા દેશમાં. પાકિસ્તાનથી વતન વાપસી કરી છે વિંગ કમાન્ડર અભિનંદને. તેને આવકારવા માટે આપણા દેશમાં અલગ અલગ વિસ્તારોમાંથી આજે લોકો વાઘા બોર્ડર પર પહોંચ્યા છે. એક અલગ જોશ, એક અલગ જ જુસ્સો લોકોમાં જોવા મળી રહ્યો છે. કારણ કે આજે દેશના દરેક નાગરિકને અભિનંદન પર ગર્વ છે. 53 કલાક પાકિસ્તાનમાં રહ્યા બાદ આજે અભિનંદન આપણા સ્વદેશ ફર્યા છે. જે પ્રકારે અભિનંદને પાકિસ્તાનના લડાકુ વિમાન F-16ને તોડી પાડ્યું હતું અને ત્યારબાદ તેઓ POK એટલે કે કાશ્મીર અધિકૃત પાકિસ્તાનમાં જઈને નીચે પડ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા તેઓને બંધક બનાવવામાં આવ્યા હતા, ત્યારે પણ તેઓનો અલગ જ જુસ્સો હતો અને ત્યાં પણ તેઓએ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. પાકિસ્તાનમાં પણ પોતાની રાષ્ટ્રભક્તિ બતાવી હતી અને એ જ જોશ આપણા વિંગ કમાન્ડર અભિનંદનમાં અત્યારે પણ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. પાકિસ્તાની મીડિયા દ્વારા આ તસવીરો અત્યારે બતાવવામાં આવી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. વિંગ કમાન્ડર અભિનંદનને પણ આપણે સૌએ નિહાળ્યા, જોયા. અત્યારે તેઓમાં પણ એક જોશ અને સ્વદેશ પરત ફરવાની જે ભાવના હોય છે દરેક ભારતીયમાં, એ જ ભાવના આજે વિંગ કમાન્ડર અભિનંદનના ચહેરા પર પણ જોવા મળી રહી છે. સ્વદેશ પરત ફરી રહ્યા છે અભિનંદન અને આ ગૌરવપૂર્ણ ક્ષણ જેના આપણે સૌ સાક્ષી છીએ. દરેક લોકો અત્યારે આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વિંગ કમાન્ડર અભિનંદન આપણા દેશ પરત ફરે અને ક્યારે આપણે સૌ તેઓનું સ્વાગત કરીએ, તેઓને આવકારીએ. ત્યારે બસ થોડીક જ મિનિટો અને આપણા વિંગ કમાન્ડર, જાંબાઝ વિંગ કમાન્ડર, આપણા દેશના રિયલ હીરો આપણી વચ્ચે હશે. જો કે આ તસવીરો પણ નિહાળી ખૂબ મોટી વાત છે. કારણ કે વિંગ કમાન્ડર જ્યારે પાકિસ્તાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓનો જે વિડીયો સામે આવ્યો હતો તેને લઈને દેશ આખો ક્યાંક ચિંતામાં મુકાયો હતો. પરંતુ આજે જ્યારે દેશની આન બાન શાન, દેશનો રિયલ હીરો જ્યારે દેશ પરત ફરી રહ્યો છે, ત્યારે આપણા વિંગ કમાન્ડર અભિનંદનના ચહેરા પર પણ સ્વદેશ
परत फरवानी भावना छलोछल जोवा मळी रही छे तेमना चेहरा पर। आ ऐतिहासिक क्षण के आजे ज्यारे अभिनंदन परत फर्या छे त्यारे वाघा बॉर्डर पर जे इतिहास में क्यारे नथी बन्यू भूतकाल में क्यारे नथी बन्यू तेवी बीटिंग रिट्रीट पण आजे कैंसल करवामां आवी छे। त्यां आजे हजारों की संख्या में अभिनंदन ने आवकारवा माटे वाघा बॉर्डर पर तेमना परिवार समेत लोक जुवाळ उमटी पड्यो छे। आजे देशना दरेक नागरिक ने आ अभिनंदन पर गर्व छे। आन बान अने शान समान अपना आ देशना जवानों पर दरेक भारतीय ने गर्व छे। आ अभिनंदन जे प्रकारे पाकिस्तानना F-16 लड़ाकू विमान ने मात आपी जो कि आपनु MiG-21 क्रेश थयुं हतुं अने त्यारबाद तेओ पीओके में जईने नीचे पड़ा था अने त्यारबाद पाकिस्तान द्वारा तेओने बंधक बनावामां आव्या हता। त्यां पण तेओए हिंदुस्तान जिंदाबादना नारा लगाव्या हता। देशभक्ति तेमनी त्यां पण जोवा मळी हती अने जो कि स्वदेश परत फरवानी भावना तेओना चेहरा पर अत्यारे स्पष्टपणे जोवा मळी रही छे। बस थोड़ीक ज मिनिटोमां आपणो विंग कमांडर अभिनंदन आपणी पासे हशे ज्यां हजारोनी संख्यामां तेमना परिवार समेत तमाम ए लोको के जे आजे वहेली सवारथी ज अभिनंदन ने आवकारवा माटे वाघा बॉर्डर पर पहोंच्या छे। आ दृश्यो पाकिस्तानी मीडिया द्वारा बतावामां आवी रह्या छे। आ दृश्यो मंतव्य न्यूज पण आपने बतावी रह्युं छे। विंग कमांडर अभिनंदन ना चेहरा पर स्वदेश परत फरवानी जी लागणी छे ए छलो छल। तो मंतव्य न्यूज आपने अदृश्यो बतावी रह्यु छे विंग कमांडर अभिनंदन ना अदृश्यो, कारण के अभिनंदन नो वीडियो जे पाकिस्तान द्वारा वायरल करवामां आव्यो हतो, पाकिस्तान ना वीडियो द्वारा जे वायरल करवामां आव्यो हतो, त्यार बाद लोकोमां एक चिंता प्रवर्ती रही हती के अभिनंदन साथे कोई खराब व्यवहार तो नहीं करवामां आव्यो होय, जो के आजे सुरक्षित रीते अभिनंदन आपणा देशमां परत फर्या छे। तेओना चेहरा पर पण देश माटे जे जवाननी एक भावना होय छे, देश माटे मरी मिटवानी अने देश माटे कई पण करवानी जे भावना होय छे, ए ज भावना अत्यारे विंग कमांडर अभिनंदनना चेहरा पर पण जोवा मळी रही छे। अने एटले ज देशना दरेक नागरिक ने आपणा देशना जवानो उपर गर्व छे। देशना दरेक नागरिक आजे अभिनंदन ने आ ऐतिहासिक क्षणना आपणे सौ साक्षी बनवा जई रह्या छीए। अभिनंदन बस आपणी धरती पर पग मुकवा जई रह्या छे, जेनी આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી। આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અભિનંદન આપણી ધરતી પર પહોંચી ચૂક્યા છે વાઘા બોર્ડર થી। આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ આપને બતાવી રહ્યું છે, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે અભિનંદન આપણા જાંબાઝ વિંગ કમાન્ડર કે જેને પાકિસ્તાનને F-16 લડાકુ વિમાનને માત આપી હતી, પાકિસ્તાનમાં જઈને પણ જેને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા, તે આપણા દેશના વીર યોદ્ધા વિંગ કમાન્ડર આપણી સરહદ પર આપણી દેશની જમીન પર વિંગ કમાન્ડર અભિનંદનને પગ મૂકી ચૂક્યો છે। એ તમામ લોકોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે જે તેને આવકારવા માટે પણ ત્યાં પહોંચ્યા છે, અને દેશનો દરેક નાગરિક જે આજે ઘરે બેસીને પણ ટીવી જોઈ રહ્યો છે તે તમામ લોકોમાં અત્યારે એક અનેરો પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અભિનંદન વિંગ કમાન્ડર આપનો જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન આપણા દેશની સરહદ પર પગ મૂકી ચૂક્યા છે। વાઘા બોર્ડરથી અમૃતસરથી વિશેષ વિમાન દ્વારા અત્યારે તેમને દિલ્હી લઈ જવામાં આવશે। ઉમળકા ભેર વાઘા બોર્ડર પર તેમનું સ્વાગત કરવા માટે લોક જુવાળ ઉમટી પડ્યું છે, તેમનો પરિવાર સમેત સેનાના જવાનો પણ ત્યાં ઉપસ્થિત છે। અત્યારે આ ક્ષણ એવી છે કે જ્યાં તમામ લોકો અભિનંદન પર ગર્વ કરી રહ્યા છે અને અભિનંદન પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે, કારણ કે વિંગ કમાન્ડર અભિનંદન પોતે પણ સ્વદેશ પરત ફરવાની જે લાગણી તર જે હોય છે એમના ચહેરા પર અત્યારે જોવા મળી રહી છે। દેશનો દરેક નાગરિક આ ક્ષણની આતુરતાપૂર્વક આજે વહેલી સવારથી જ રાહ જોઈ રહ્યો હતો। પાકિસ્તાનમાં જ્યારે તેઓને બંધક બનાવવામાં આવ્યા
ત્યારબાદ પણ પોતાની પાસે જે કાગળ હતા તે પોતે અડધા કાગળ ચાવી ગયા હતા અને અડધા દૂર ભાગીને નદીઓમાં એ કાગળ વહાવી દીધા હતા. એ હતો દેશપ્રેમ. એ દેશપ્રેમ તેમણે પાકિસ્તાનમાં પણ બતાવ્યો, હિન્દુસ્તાન જિંદાબાદના નારા ત્યાં પણ લગાવ્યા અને આખરે સ્વદેશ પરત ફર્યા છે આપણા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન. ત્યારે દેશ માટે અતિ ગૌરવપૂર્ણ બાબત અને અતિ ગૌરવપૂર્ણ આ ક્ષણ બની રહી છે. તેમનો પરિવાર પણ અત્યારે તેમને નિહાળવા માટે પહોંચ્યો છે. હજ ગઈકાલે ઇમરાન ખાને પાકિસ્તાની સંસદમાં કહ્યું હતું કે આજે તેઓ આપણા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલશે. આવો સાંભળીએ ગઈકાલે ઇમરાને શું કહ્યું હતું પાકિસ્તાની સંસદમાં. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है, हम एज ए पीस जेस्टर हम उनको उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है, हम एज ए पीस जेस्टर हम उनको उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. हिंदुस्तान का તો આપણે ઇમરાન ખાનના આ શબ્દો સાંભળ્યા, કારણ કે જ્યારથી પાકિસ્તાન દ્વારા બંધક બનાવવામાં આવ્યો હતો એવા સમાચાર ભારતના દરેક નાગરિકને મળ્યા હતા, ત્યારથી દરેક નાગરિક ભારતનો ચિંતામાં આવી ગયો હતો કે કેવો વ્યવહાર પાકિસ્તાન તરફથી આપણા અભિનંદન સાથે કરવામાં આવશે. પરંતુ ગઈકાલે જે સમાચાર મળ્યા ત્યાર બાદ લોકો આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે અભિનંદન ક્યારે સ્વદેશ પરત ફરશે. અને પ્રાર્થનાઓ પણ ઘણી બધી કરવામાં આવી કે અભિનંદન જલ્દી ને જલ્દી સ્વદેશ પરત ફરે. અને આ દરેક ભારતવાસીની પ્રાર્થના પણ છે અને આ પ્રાર્થના પણ સફળ રહી છે. અને આપણા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન આજે આપણી વચ્ચે છે. તેમનું પરિવાર પણ અત્યારે વાઘા બોર્ડર પર ઉપસ્થિત છે. હજારોની સંખ્યામાં લોક જુવાળ ઉમટી પડ્યું છે અભિનંદનની એક ઝલક નિહાળવા માટે, અભિનંદનને આવકારવા માટે. આજે વહેલી સવારથી જ ઢોલ નગારા અને ફૂલોની માળા સાથે તેઓને આવકારવા માટે દરેક લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. ત્યારે અત્યારે ગૌરવવંતી આ ક્ષણ જેના આપણે સૌ કોઈ સાક્ષી બની રહ્યા છીએ, ભૂતકાળમાં ક્યારેય ન બન્યું હોય એવું આજે બન્યું. મીટિંગ રિટ્રીટ પણ આજે કેન્સલ કરવામાં આવી. વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડર પર આપણી ધરતી પર પહોંચી ચૂક્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. 2 વાગે અભિનંદન પરત ફરવાના હતા, જો કે કાર્યવાહીમાં વિલંબ થયો. પરંતુ લોકોનો જુસ્સો અને લોકોનો જે ઝૂમ હતો એ બિલકુલ પણ ઓછો ન હતો થયો. અને અભિનંદનને આખરે તમામ લોકોએ આવકાર્યા છે. દરેક લોકોને આજે અભિનંદન પર ગર્વ છે, કારણ કે પુલવામા હુમલા બાદ ભારતે જે પ્રકારે વળતો જવાબ આપ્યો, એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિસ્ત નાબૂદ કર્યા અને લગભગ 300થી વધુ આતંકીઓનો સફાયો કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા બીજા જ દિવસે આપણા ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાનના 3 F-16 લડાકુ વિમાન આપણી સીમામાં ઘૂસ્યા હતા. ત્યારે આ વીર આ જાંબાઝ વીર કમાન્ડર વિંગ કમાન્ડર અભિનંદને F-16 વિમાનને તોડી પાડ્યું હતું. MiG-21 જો કે દુર્ઘટનાગ્રસ્ત ક્ષતિ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ તેઓ પાકિસ્તાનની ધરતી પર નીચે પડ્યા હતા અને ત્યાં POK-માં હોવાથી પાકિસ્તાને તેને બંધક બનાવ્યા હતા. જો કે 53 કલાક પાકિસ્તાનમાં રહ્યા બાદ આજે અભિનંદન આપણા સૌ કોઈની વચ્ચે છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. વિંગ કમાન્ડર અભિનંદન ભારતની ધરતી પર પરત ફર્યા છે, સ્વદેશ પરત ફર્યા છે. ત્યારે તમામ લોકોમાં પણ આજે એક અનેરો જોશ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓને આવકારવા માટે વહેલી સવારથી જ વાઘા બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમનું પરિવાર પણ તેઓને આવકારવા માટે વાઘા બોર્ડર પર ઉપસ્થિત છે. જો કે અત્યારે વાઘા બોર્ડર વિંગ કમાન્ડર પહોંચી ચૂક્યા છે. અમૃતસરથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે. પાકિસ્તાનથી અભિનંદનની વતન વાપસી થઈ છે. દરેક ભારતીયો માટે અત્યારે આ ગૌરવવંતી ક્ષણ બની રહી છે. દરેક માટે આ ખુશીની ક્ષણ છે જ્યારે આપણો જાંબાઝ જવાન આપણો વીર યોદ્ધો
આપણી ભૂમિ પર પરત ફર્યો છે. વિંગ કમાન્ડર અભિનંદન પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આજે વહેલી સવારથી જ વાઘા બોર્ડર પર લોક જુવાળ ઉમટી પડ્યું હતું તેઓને આવકારવા માટે, ત્યારે આખરે એ ઘડીઓ આવી ચૂકી છે. કાર્યવાહીમાં થોડોક વિલંબ થયો, પરંતુ આખરે સ્વદેશ પરત ફર્યા છે અભિનંદન. તેઓને નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં વાઘા બોર્ડર પર લોક જુવાળ આજે વહેલી સવારથી જ ઉમટી પડ્યું હતું. દ્રશ્યો આપ જોઈ શકો છો. વિશેષ વિમાન દ્વારા અભિનંદનને અત્યારે અમૃતસરથી દિલ્હી લઈ જવામાં આવશે. દેશભક્તિની અને દેશપ્રેમ વિંગ કમાન્ડર અભિનંદનમાં જોવા મળ્યો. એ જ રીતે દરેક ભારતીયોમાં પણ અત્યારે અભિનંદન માટે ગર્વની લાગણી છે.